ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલ સોમનાથ એકેડેમી સ્કૂલ ખાતે ગણિત અને વિજ્ઞાનના વિષય પર સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં ધોરણ અને 11 અને 12ના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટો બનાવી પ્રદર્શનમાં રજૂ કર્યા હતા, જ્યારે આ ફેસ્ટિવલને કોડીનારના 50થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો. ગઈ સાલ 2017ના સાયન્સ ફેસ્ટિવલમાં અંદાજે 6000 ઉપરના બાળકોએ સમગ્ર કોડીનાર તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના બાળકોએ લાભ લીધેલો હતો. આ વખતે અમારો અંદાજ 7-8 હજાર બાળકો આ સાયન્સ ફેસ્ટિવલનો લાભ લેશે અને ભારતનું ભવિષ્ય જે ભૂલકાઓમાં રહેલું છે અને ભૂલકાઓનું ભવિષ્ય સાયન્સ અને ટેકનોલોજી વિજ્ઞાન યુગમાં છે. આ વિજ્ઞાન અને દરેક નાની નાની વસ્તુનું નાના નાના બાળકો પ્રયોગ કરી અને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે મે બી પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ, દરેક વસ્તુ શક્ય છે. અને આ વસ્તુ શક્ય એવી રીતે બનશે કે આ બાળક ખૂબ જ સાયન્સ અને ટેકનોલોજી યુગમાં સારું ભણતર ભણી અને સારા પ્રયોગો કરીને પોતાનું અને સમગ્ર ભારત દેશનું સારું અને ભવિષ્ય ઉમદા ભવિષ્ય બનાવે એ માટેનો એક અમારો પ્રયત્ન છે. કેટલા સ્ટુડન્ટો છે, કેટલા ગ્રુપ એવા છે કે જેણે પ્રદર્શનમાં ભાગ લીધો છે અથવા તો એણે પોતાની કૃતિઓ રજૂ કરી છે? અંદાજે 250 બાળકો છે અમારી સંસ્થાના જુદી જુદી ફેકલ્ટીમાંથી. અમારી સ્કૂલ આવશે, અમારી સાયન્સ સ્કૂલ આવશે, અમારી સાયન્સ કોલેજ આવશે, અમારી નર્સિંગ સ્કૂલ આવશે, અમારી બીએડ કોલેજ આવશે. આ તમામ સ્કૂલો અને કોલેજો જુદી જુદી ફેકલ્ટીના તમામ 250 બાળકો કે જે લોકોએ પોતાની જુદી જુદી કૃતિઓ રજૂ કરી અને સમાજના અને નાના નાના વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આ વસ્તુ અમે પણ કરી શકીએ. જેવી રીતે ગઈ સાલ આપણે ડ્રોન મૂક્યું હતું, આ વખતે એનાથી આગળ એક કદમ વધીને મિલિટરી ડ્રોન તૈયાર કર્યું છે કે જે સમગ્ર દુશ્મનની સીમાઓમાં જઈ અને ત્યાંનું ચિત્ર આપણને રજૂ કરી શકે છે. ગઈ સાલ જેમ 3 ઇડિયટમાં આમિર ખાનના પિક્ચરમાં જે 3 ઇડિયટમાં ડ્રોન હતું, એવું જ ડ્રોન અમારા સાયન્સ ફેકલ્ટીના બાળકોએ તૈયાર કરેલો હતો. એટલે ખૂબ જ ઉમદા અને ખૂબ જ સારા પ્રયોગો અમારી સંસ્થાના બાળકો આજે કરી રહ્યા છે. અમને એ વાતનો ગર્વ થાય છે કે આ બાળકોમાં રહેલી શક્તિ છે, જો એને ખરેખર વિકસાવવામાં આવે તો બાળકો જ બધું જ કરી શકે છે. આજે દરેક વસ્તુ બાળકના પેલામાં જન્મમાં પડેલી છે. ગુડ આફ્ટરનૂન, અમારો પ્રોજેક્ટ છે ડાન્સિંગ કાર. ડાન્સિંગ કાર અમે કઈ રીતના ફર્સ્ટ ઓફ ઓલ બિલ્ડ કરી? તો અમે એમાં 3 મોટર્સ યુઝ કરી છે. 2 મોટર્સ 2 ટાયર જોડે અને 1 મોટર બીજી છે 2 ટાયર જોડે કમ્બાઈનલી યુઝ કરી. એના કારણે શું થશે કે પહેલાં 2 મોટરને અમે લિનિયર મોશનમાં કનેક્ટ કરી અને બીજી 3rd મોટરને અમે સર્ક્યુલર, જેના કારણે ડાન્સિંગ કાર આગળ વધે છે, ડાન્સ કરી શકે છે અને પ્રોપરલી એન્ટરટેઈનમેન્ટ આપણે એનો યુઝ કરી શકીએ. આજકાલ આપણે જોઈએ તો ઘણા બધા નવા નવા ટાઈપના ટોઈઝ આપણે માર્કેટમાં જોઈ શકીએ છીએ, તો એ ટોઈઝને કમ્પિટિટિવ હવે એ બધા જૂના થઈ ગયા, આજકાલના બાળકોને બધા ગમતા નથી. તો આને એન્ટરટેઈનમેન્ટ માટે અમારી ડાન્સિંગ કાર બહુ સારી બની શકે અને બાળકોને ખૂબ એન્ટરટેઈનમેન્ટ આપી શકે એ માટેનો અમારો પ્રોજેક્ટ છે.